विद्यार्थी मित्रों आगळनो आपणो प्रश्न छे वेगनो फेरफार कई कई रीते थई शके तो धोरण 9 मां पण आ टॉपिक तमे शीखी लेवा छो तो हवे फरी आपणे एनुं रिविजन वेगनो फेरफार त्रण रीते शक्य छे आ त्रण रीतो पैकी पहेली रीत छे वेगना मात्र मूल्यमां फेरफार બીજી રીત છે વેગની માત્ર દિશામાં ફેરફાર કરો અને ત્રીજી રીત છે વેગના મૂલ્ય અને દિશા એમ બંનેમાં ફેરફાર કરો તો પ્રશ્ન ફરી આપણે રિપીટ કરીએ વેગનો ફેરફાર કઈ કઈ રીતે શક્ય છે તો જવાબ છે આપણો વેગનો ફેરફાર ત્રણ રીતે શક્ય છે વેગના ફક્ત મૂલ્યમાં ફેરફાર કરો વેગની ફક્ત દિશામાં ફેરફાર કરવો અને વેગના મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર કરવો હવે વેગનો ફેરફાર થવાથી જે ગતિ ઉત્પન્ન થાય છે તેને પ્રવેગી ગતિ કહેવાય છે વેગના ફેરફારથી જે ગતિ થાય છે તેને પ્રવેગી ગતિ કહે છે હવે આગળનો પ્રશ્ન છે આપણો પ્રવેગ ધન ઋણ અને શૂન્ય થાય તે માટેના स्थान एक्स विरुद्ध समय टी ना आलेख दो तो प्रवेग धन पछी ऋण अने शून्य थाय ए माटे ना स्थान विरुद्ध समय ना आलेखो आकृति में बतावे पहेलो आलेख छे ए एक्स विरुद्ध टी नो छे अने ए धन माटे नो बीजो आलेख एक्स विरुद्ध टी नो छे ए प्रवेग ऋण थाय ए माटे नो छे अने त्रीजो आलेख एक्स विरुद्ध टी नो के जेमा आलेख सुरेखा छे એટલે આ આલેખ એનો ઢાળ અચળ થાય એટલે કે વેગ અચળ અને વેગ અચળ હોવાથી પ્રવેગ છે એ શૂન્ય થાય છે તો આ ત્રણ આકૃતિઓ છે એમાં પહેલી આકૃતિ પ્રવેગ ધન માટેની બીજી આકૃતિ પ્રવેગ ઋણ માટેની અને ત્રીજી આકૃતિ પ્રવેગ શૂન્ય માટેની છે હવે આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીએ તો નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખ તો આવા જે આલેખો છે એમાં જુદા જુદા કિસ્સાઓ વેગ વિરુદ્ધ સમયના આલેખ માટેના જુદા જુદા જે કિસ્સાઓ છે એ આપણે વારાફરતી જોઈએ પહેલો કિસ્સો એવો છે કે નિયમિત પ્રવેગી ગતિમાં વેગનું મૂલ્ય સમય સાથે વધતું હોય વેગનું મૂલ્ય એક દેખાય છે ટી બરાબર ઝીરો સમયે વેગ વી ઝીરો છે ટી બરાબર ટી સમયે વેગ વી છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં બતાવેલો છે અહીં વેગ સમય સાથે વધે છે અને આ જે આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો એના માટે ઢાળ આપણે શોધવું છે તો ઢાળ આપણે ટેન થીટા અને અહીં ઢાળ બરાબર આપણે સૂત્ર લખી શકીએ આલેખનો ઢાળ એટલે ટેન થીટા તો આ ત્રિકોણ માટે ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસે એટલે કે ઢાળ બરાબર લખાય એબી અપોન બીસી અહીં એબી બરાબર શું થાય તો એબી એટલે આ જે ભાગ છે એ આપણને વેગનો ફેરફાર આપે છે કારણ કે વાય અક્ષ ઉપર વેગ છે એટલે એ બી વેગનો ફેરફાર આપશે ડેલ્ટા બી અને બીસી છે એ એક્સ અક્ષ ઉપરનો ભાગ છે એ સમયની અક્ષ છે એટલે આપણને સમયગાળો ડેલ્ટા ટી આપશે તો હવે અહીંયા આપણે ટી બરાબર ઝીરો સમયનો વેગ વી ઝીરો અને ટી બરાબર ટી સમયનો વેગ વી એમાં જોઈ શકીએ છીએ કે ટી બરાબર ટી સમયનો વેગ મોટો છે એટલે કે વી ગ્રેટર દેન વી ઝીરો છે વી ગ્રેટર દેન વી ઝીરો હોવાથી ડેલ્ટા વી ગ્રેટર દેન ઝીરો થાય એટલે કે ધન અને ડેલ્ટા વી ધન હોવાથી આપણે કહી શકીએ ડેલ્ટા વી ધન છે સમય તો ધન જ હોય તો ઢાળ ધન હોવાથી પ્રવેગ ધન છે અને આ ગતિમાં ધન પ્રવેગ સાથે પદાર્થ ધન દિશામાં ગતિ કરે છે એમ કહી શકીએ આ કિસ્સામાં પદાર્થનો પ્રવેગ ધન છે અને ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે છે હવે નિયમિત પ્રવેગી ગતિ માટેનો વેગ વિરુદ્ધ સમય એનો બીજો આલેખ આપણે જોઈએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વેગનું મૂલ્ય સમય સાથે ઘટે છે ઉપર સમય સાથે વેગ વધે છે જ્યારે વેગ સમય સાથે ઘટે છે ટી બરાબર ઝીરો સમયનો વેગ વી ઝીરો છે અને ટી બરાબર ટી સમયનો વેગ વી છે અહીંયા વી ઝીરો ગ્રેટર દેન વી છે એટલે કે પ્રારંભિક વેગ છે એ અંતિમ વેગ કરતા વધુ છે તો અહીંયા ઢાળ છે ઢાળ બરાબર એબી અપોન બીસી
એટલે કે ડેલ્ટા v / ડેલ્ટા t. અહીં ડેલ્ટા v એટલે વેગનો ફેરફાર, એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગ નાનો છે પ્રારંભિક વેગ કરતા, એટલે ડેલ્ટા v ઋણ થાય, અને ડેલ્ટા v ઋણ હોવાથી પ્રવેગ છે એ ઋણ થાય. ત્રીજું, આમાં અમારે આપણે વાત કરીએ તો ઋણ પ્રવેગ સાથે અહીં પદાર્થ ધન દિશામાં ગતિ કરે છે. પેલામાં ધન પ્રવેગ સાથે ધન દિશામાં, આ કિસ્સામાં ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે છે. બીજા કિસ્સાઓ હવે આપણે જોઈએ. વેગ સમયનો આ ત્રીજો ગ્રાફ છે. જુઓ, આ લેખમાં આપણે જોઈ શકીએ છીએ કે ટી બરાબર ઝીરો સમયે વેગ વી ઝીરો છે, અને ટી બરાબર ટી સમયે વેગ વી છે. વેગ વી એનું મૂલ્ય વી ઝીરો ના મૂલ્ય કરતા ઓછું, કારણ કે ઋણ અક્ષ ઉપર છે. એટલે આ કિસ્સામાં પ્રવેગ ઋણ થાય અને ગતિ પણ ઋણ દિશામાં. આ કિસ્સામાં ઢાળ ઋણ છે, કારણ કે ડેલ્ટા વી ઋણ છે, એટલે પ્રવેગ ઋણ થાય અને ગતિ પણ ઋણ દિશામાં છે. અને આ આલેખ એવું બતાવે છે કે ઋણ દિશામાં વધતી ઝડપ સાથે પદાર્થ ગતિ કરે છે. હવે આ ચોથો આલેખ છે વેગનું સમયનો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ટી બરાબર ઝીરો સમયે વેગ વી ઝીરો છે, ટી વન સમયે વેગ શૂન્ય થાય છે, અને ટી ટુ સમયે ઋણમાં મહત્તમ થાય છે. તો ઝીરો થી ટી વન વચ્ચેનો જે સમય છે, આ ઝીરો થી ટી વન વચ્ચેનો સમય, એમાં પ્રવેગ છે એ ઋણ થશે, કારણ કે અંતિમ વેગ શૂન્ય છે, પ્રારંભિક વેગ બી ઝીરો છે. એટલે અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતા નાનો હોવાથી ડેલ્ટા વી ઋણ થાય, એટલે પ્રવેગ ઋણ થાય. અને આ વિભાગમાં એ ધન દિશામાં ગતિ કરે છે એમ કહી શકું. જ્યારે ટી વન થી ટી ટુ વચ્ચેનો વિભાગ છે, એમાં આપણે જોઈ શકીએ છીએ કે અંતિમ વેગ જે છે એ ઋણમાં મોટો, એટલે અંતિમ વેગ નાનો. પ્રારંભિક વેગ છે એ ટી વન સમયે એ ઝીરો છે. એટલે આ કિસ્સામાં પણ કણનો પ્રવેગ છે ઋણ થાય અને પદાર્થ પોતાની ગતિ ઋણ દિશામાં કરે છે એમ કહી શકીએ. તો વેગ વિરુદ્ધ સમયના આપણે ચાર આલેખો, એના જુદા જુદા ચાર કિસ્સાઓ જોઈએ.